હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ગુજરાતી એકમ કસોટી સપ્ટેમ્બર બે હજાર બાવીસ વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે સપ્ટેમ્બર બે હજાર બાવીસ તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ તમારી જે એકમ કસોટી છે તેના ગુજરાતીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે એટલે ખાસ આ વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલ પણ તો ખાસ સૌપ્રથમ ચેનલ ચેનલને કરી દેજો જેથી દરેક વિષયના પેપર સોલ્યુશનના વિડીયો સૌપ્રથમ પ્રથમ તમને મળતા રહે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક જેની અંદર એમ કીધું છે સાહિત્ય કૃતિ અને સાહિત્ય પ્રકારના જોડકા જોડવાના છે ત્રણ માર્ક્સના જોડકા છે તો પહેલું છે ગુંજરીની ગૃહકુંજે તો એનો સાહિત્ય પ્રકાર શું છે તો શું જવાબ આવશે સુંદરમ પછી ગોકા ગોપાળ બાપા હવે આપણે જાણીએ છીએ ગોપાળ બાપામાં શું આવશે મનુભાઈ પંચોડી અને કામ કરે એ જીતે તેમાં આવશે નાથાલાલ દવે ખાસ ધ્યાન રાખજો બરાબર છે વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી છે કંઈ જ કરવા નથી ખાલી જોડકા જોડવાના છે ગુંજરીની ગૃહકુંજે જેનો સાહિત્ય પ્રકાર છે સુંદરમ ત્યારબાદ ગોપાળ બાબા તો એમાં આવશે મનુભાઈ પંચોળી સાહિત્ય પ્રકાર કામ કરે એ જીતે તો એમાં શું આવશે નાથાલાલ દવે ક્લિયર હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ પ્રશ્ન નંબર બે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવાના છે દરેક પ્રશ્નોનો એક એક માર્ક્સ છે પહેલો પ્રશ્ન છે ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે તો તમારે જવાબ લખવાનું કે ઓલિમ્પિકમાં લેખક કેળાની છાલફેંક સ્પર્ધા રાખવાનું સૂચવે છે કઈ સ્પર્ધા ભાઈ તો કેળાની છાલ ફેંક બરાબર તો આ કેળાની છાલ ફેક જે સ્પર્ધા છે એ રાખવાનો લેખક સૂચવે છે ચલો જોઈએ બીજો પ્રશ્ન આપણો દેશ આપણી પાસે શું માગી રહ્યો છે તો આપણો દેશ આપણી પાસે સહિયારી મહેનતનું બળ માગી રહ્યો છે શું આવશે ભાઈ સહિયારી મહેનતનું બળ સહિયારી એટલે એક સાથે ભેગા મળીને બરાબર સહિયારી મહેનતનું બળ માગી રહ્યો છે તો આ રીતે આન્સર લખવાનું કે આપણો દેશ આપણી પાસે સહિયારી મહેનતનું બળ માગી રહ્યો છે ખાસ વિડીયોમાં સાથે સાથે તૈયાર કરતાં રહેજો એટલે તમને પરીક્ષામાં કોઈ તકલીફ ન પડે ત્રીજો પ્રશ્ન છે ઘરનું છત્તર બનવું એટલે શું તો ઘરનું છત્તર બનવું એટલે ઘરના બધા સભ્યોને સાચવનાર બનવું પડી ફરીથી કહું છું ઘરનું છત્તર એટલે શું જે રીતે આપણી ઘરની છત હોય છે એ છત શું કરે છે તો આપણને સાચવે છે એવી રીતે આપણે ઘરનું છત્તર બનવું એનો મતલબ શું થશે તો ઘરના દરેક બધા જ સભ્યોને સાચવનાર બનવું ક્લિયર ચલો પ્રશ્ન નંબર બેમાં પણ તમને ખબર પડી ગઈ હવે શાંતિથી બધા જ પ્રશ્નો આપણે આવી રીતે જવાબો સોલ્યુશન સહિત તૈયાર કરવાના છીએ એટલે તમને પરીક્ષામાં કોઈ તકલીફ નહીં પડે પૂરા પૂજા પચીસમાંથી પચીસ માર્ક્સ તમારે આવી જશે એટલે ખાસ વિડીયો ત્યાં સુધી જોતા રહેજો કે સ્કીપ ના કરતા હજી સુધી તમે સીઆર એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો ખાસ કરી દેજો હું ચેતન લખું તમને ખાતરી આપું છું કે તમે જ્યાં સુધી ભણશો ધોરણ નવ ભણશો દસ અગિયાર બાર તમને નવથી બાર સુધી આ ચેનલ ખૂબ ઉપયોગી થશે બરાબર છે આવનારી પ્રથમ પરીક્ષામાં પણ તમને આ ચેનલ ખૂબ ઉપયોગી થવાની છે એટલે ખાસ બટન લાલ જે છે દબાવી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો ચાલો આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ એની અંદર એમ કીધું છે કોઈ પણ બે પ્રશ્નોના જવાબના છે બરાબર ત્રણમાંથી એક પ્રશ્નના બે માર્ક્સ છે તો પહેલો પ્રશ્ન જોઈ લઈએ આપણે ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના કેમ પાડી તો તમારે લખવાનું કે ભાઈ ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી કેમ કે આપણે સૌ પોતે મૂર્તિઓ છીએ બરાબર છે આપણે રહેવાની અહીંયા જગ્યા મળતી નથી તો વળી આ પથ્થરની મૂર્તિને ક્યાં પધરાવવી આ રીતે ગોપાળ બાપા જે છે એ શિવાલયની પૂજા કરવાની ના પાડે છે ફરીથી એકવાર કહું છું એકવાર શાંતિ સમજી લેવ કારણ કે આ પ્રશ્ન જે છે આખું જે પેપર છે એ તમારી એકમ કસોટીમાં તો તમને ઉપયોગી છે જ ઇવન પ્રથમ પરીક્ષા જે હવે આવનારી છે ઓક્ટોબર મહિનાની એમાં પણ તમને ખાસ આ બધા પ્રશ્નો ઉપયોગી થશે બરાબર તો તમારે લખવાનું કે ભાઈ ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી કેમ કે તેમણે એમ કહ્યું કે આપણે સૌ મૂર્તિઓ જ છીએ આપણે રહેવાની જગ્યા મળતી નથી તો વળી આ પથ્થરની મૂર્તિ ક્યાં પધરાવી ચલો બીજો પ્રશ્ન કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે ઘરની અડવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી બરાબર તો અહીંયા બે ત્રણ વાક્યોમાં પ્રશ્નોના જવાબ આપવાના છે પ્રશ્ન નંબર ચારમાં એમ કીધું છે સ વિસ્તાર ઉત્તર આપો બરાબર તો ફરીથી કહું છું આ મોસ્ટ આઈએમપી છે ત્રણ માર્ક્સના પ્રશ્નો છે બંને પ્રશ્નો તૈયાર કરવાના છે એક પ્રશ્ન ત્રણ માર્ક છે ભાઈ ગોપાળ બાપાનું પાત્રલેખન કરો એનો બીજો પ્રશ્ન છે અમૃતકાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો ખાસ તૈયાર કરી દેજો સો ટકા પરીક્ષામાં પૂછાશે હવે આગળ જોઈ લઈએ વ્યાકરણ વિભાગ પ્રશ્ન નંબર પાંચ બરાબર અહીંયા સમજજો બરાબર શાંતિથી નીચે આપેલા શબ્દોના સમાનાથી શબ્દ કૌશમાં આપેલા શબ્દોમાંથી પસંદ કરો ખમીર ખમીરનું સમાનાથી શબ્દ શું થાય તાકાત ક્લિયર ચલો બીજું મક્ષિકા મક્ષિકા એટલે શું થશે ખબર છે મક્ષિકા એટલે અહીંયા એમ કહેવા માંગે છે ઘીંગોળો જે છે એના આવે માખી મચ્છર તો મક્ષિકા એટલે શું થશે માખી એનું સામાન્યથી શબ્દ નીચે આપેલા શબ્દનો વિરોધી શબ્દ લખો નૂતન નૂતન એટલે નવું થાય બરાબર છે એનો વિરોધી શબ્દ શું થશે જૂનું શું થશે ભાઈ જૂનું મૂંગું બરાબર

ચલો દરેક પ્રશ્નોનો એક માર્ગ છે બરાબર પ્રશ્ન નંબર ચાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર તો એને શું કહેવાય ઘર ચોડું શું કહેવાય ભાઈ ઘર ચોડું ઘર ચોડું આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર પાંચ જેની અંદર તમને એમ કીધું છે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી એનો પ્રકાર જણાવો બરાબર છે તો જોઈ લઈએ આપણે વિશેષણ વ્હાલજીનું રૂપ મહાશુભકારી વીણ કેમ રહીએ તો અહીંયા વ્હાલજીનું એ શું છે વિશેષણ છે વિશેષણનો પ્રકાર શું છે વિશેષણ બરાબર વિશેષણ શું છે વ્હાલજી અને એનો પ્રકાર શું થશે સંબંધ વાચક વિશેષણ ચલો આગળ જોયો છઠો પ્રશ્ન નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો એને વળી બીજે ખાજ લેવા જાવું પડશે નહીં એને ચાલો સાતમો પ્રશ્ન નીચે આપેલ શબ્દને ને ધાતુ પ્રત્યય લગાવી શબ્દ બનાવો તો ખાવું આ ખાવું છે અને ધાતુ શબ્દ ધ લગાવવાનો છે તો શું થશે ખાદ્યો ખાદ્ય બરાબર આ તમારો જવાબ એકદમ સહેલું છે ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ પ્રશ્ન નંબર છ જેની અંદર તમને એમ કીધું છે અહીંયા જે કાવ્ય છે એ વાંચવાનું છે અને નીચે બે પ્રશ્નો આપે છે એક દરેક પ્રશ્નોનો એક એક માર્ક્સ છે ટોટલ બે માર્ક્સનું આ કાવ્ય છે પહેલાં તો કાવ્ય પહેલાં વાંચી લો પહેલો પ્રશ્ન છે વૃદ્ધ થતી માતાની આંખમાંથી કયો પ્રશ્ન ડોકાયા કરે છે તો વૃદ્ધ થતી જે માતા છે એને કયો પ્રશ્ન ડોકાયો કરશે તો તમારે લખવાનું વૃદ્ધતિ માતાની આંખમાંથી આ પુત્ર મને સાચવશે કરો એ પ્રશ્ન ડોકાયા કરે છે તો આનો જવાબ શું છે જોવાઈ રહ્યો કયો પ્રશ્ન ડોકાયા કરે છે કે આ પુત્ર મને સાચવશે કરો ચલો બીજો પ્રશ્ન મા એ દીકરીને સાની જેમ સાચવ્યો છે તો માએ દીકરાને શાની જેમ સાચ્યો છે ભાઈ ફૂલની જેમ આવી રહ્યું ફકરામાં લખેલું ફૂલની જેમ સાચવ્યો છે એકદમ સહેલું છે બરાબર સંપૂર્ણ વિડીયો જોશો તો તમને પચીસમાંથી પચીસ માર્ક્સ પૂરેપૂરા આવશે ચલો હવે છેલ્લો પ્રશ્ન છે બરાબર છે અહીંયા ત્રણ માર્ક્સ સીધા છે કારણ કે આ પચીસ માર્ક્સની એકમ કસોટી છે એટલે જ્યારે તમે પ્રથમ પરીક્ષા આપશો ત્યારે નિબંધ જે છે લગભગ પાંચ કે સાત માર્ક્સનો પૂછાશે બંને નિબંધ ખૂબ ઉપયોગી છે ખાસ તૈયાર કરી દેજો વાત્સલ્યમૂર્તિ મા